બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે રહેતા ભાવેસ રબારી નામના યુવકને પાલનપુરના ચામુંડાનગરમાં રહેતા તેના મિત્ર કિરણ ઠાકોરે દુબઈથી સોનાનું બિસ્કિટ આવેલો છે અને તે ટેક્સ વગર આપવાનો છે તેમ કહી 5 લાખ રૂપિયા લઈ અને થરા આવવાનું જણાવતા ભાવેસ રબારી 5 લાખ રૂપિયા લઈ અને થરા ઓગળ સ્કૂલ નજીક પહોંચ્યા હતા, જ્યાં સ્વિફ્ટ કાર લઈને ઉભેલા અન્ય 4 શખ્સો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં કારમાં બેસાડી તેનું અપહરણ કર્યા બાદ તેની પાસેથી 5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી તેને થરા રાધનપુર હાઈવે પર ઈસરવા ગામ નજીક છોડી મૂકવામાં આવ્યો હતો, જે સમગ્ર મામલે થરા પોલીસ મથકે ભાવેશ રબારીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી હતી, જેમાં અપહરણ કરનાર કિરણભાઈ અમરતભાઈ ઠાકોર ચામુંડાવાસ પાલનપુર, પાર્થ શૈલેષભાઈ વાઘેલા વસ્ત્રાલ અમદાવાદ, અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા પત્રકાર હાથીજણ અમદાવાદ, પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી વસ્ત્રાલ અમદાવાદ અને વિકાસકુમાર મહેશભાઈ મકવાણા જૂનાગંજની સામે પાલનપુર વાળાઓએ ઝડપી લઈને આરોપી કિરણભાઈ ઠાકોર પાસેથી ગુનાની લૂંટમાં ગયેલ રકમ 4,97,000 રોકડ રકમ તેમજ ગુનામાં સંડોવાયેલ સ્વિફ્ટ ગાડી 5 લાખની તેમજ 5 મોબાઈલ ફોન એમ કુલ 9,15,000ના મુદ્દામાલ સાથે 5 આરોપીઓ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. 21/9/2024 રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને 1.5 લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં આ 5 જેટલા આરોપીએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે, જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે. ત્યારબાદ ફરિયાદીદાર ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને પકડી પાડવામાં આવે છે. આ ઉપરાંત તેમની પાસેથી જે 5 લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ 9,15,000નો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે. જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે, તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું અને હાલમાં અમદાવાદ મુકામે રહે છે. એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મસાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ 5 ઈસમોએ ભેગા થઈ જે બિલકુલ આમાંથી જે 3 આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર્ડ થયેલા છે, જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં 4 જેટલા ગુના, અર્જુનસિંહ ઉપર 1 ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં 4 જેટલા ગુના નોંધાયેલા.